પ્રાયોગિક ભૂમિતિમાં આજે આપણે ત્રિકોણની રચના કરીશું એવા ત્રિકોણની રચના કરીશું જેમાં ત્રિકોણના બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરીશું એટલે કે ખૂબાખુની શરત પ્રમાણેના ત્રિકોણની રચના કરીશું અહીં આકૃતિમાં તમને કાચી આકૃતિ દર્શાવેલ છે જેમાં ત્રિકોણ એક્સ વાય ઝેડ આપેલો છે એમાં રેખાખંડ એક્સ વાયની લંબાઈ છ સેન્ટીમીટર આપેલી છે માપખૂણો ઝેડ એક્સ વાય ત્રીસ અંશ છે જ્યારે માપખૂણો એક્સ વાય ઝેડ સો અંશ આપેલા છે તો આપણે એવા એક ત્રિકોણની રચના કરીશું એ રચના કરવા માટે આપણે એક માપપટ્ટી લીધી અને માપપટ્ટી ઉપર આપણે છ સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડ દોર્યું એ બંને શિરોબિંદુઓ આપણે દર્શાવીએ છીએ અને બંને શિરોબિંદુઓને આપણે નામ આપી દઈશું એમાં પહેલું શિરોબિંદુ છે એમને એક્સ નામ આપીશું જ્યારે બીજો શિરુબિંદુ છે એને વાય નામ આપીશું અને આપણે જે રેખાખંડની લંબાઈ છે એ દર્શાવશું રેખાખંડની લંબાઈ દર્શાવશું જે આપણે છ સેન્ટીમીટર લીધેલી છે તો આપણને છ સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ એક્સ વાય મળ્યો હવે આપણે આગળ એક્સ આગળ એક્સ વાય રેખાખંડ સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવતું એક કિરણની આપણે રચના કરવાની છે એટલા માટે આપણે અહીંયા કોણમાપક લીધું છે અને કોણમાપકમાં આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે ત્રીસ અંશનો ખૂણો દર્શાવ્યો છે ત્યાં આપણે એક નાનકડું બિંદુ બતાવી દઈએ છીએ અને આપણે એક એક્સપી કિરણની રચના કરશું તો અહીંથી આપણે એક્સ શિરોબિંદુ થી એક કિરણ રચ્યું અને એ આપણે એક્સપી કિરણ છે એટલા માટે આપણે કિરણ ઉપર પી બિંદુ છે એ આપણે દર્શાવશું એને આપણે નામ આપી દઈશું પી આપણે એને પી નામ આપીશું હવે આપણે આ ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ ઝેડ શોધવાનું છે જે એક્સપી ઉપર ક્યાંક હશે પણ એના માટે આપણે બીજી એક પ્રક્રિયા કરવી પડશે આપણે આ ખૂણો ઝેડ એક્સ વાય છે એનું આપણે માપ દર્શાવી દઈએ એનું માપ છે ત્રીસઅંશ તો આપણે એનું માપ અહીંયા દર્શાવી દીધું હવે આપણે વાય આગળ વાય એક્સ સાથે સો અંશનો ખૂણો બનાવતું એક કિરણ રચવાનું છે એના માટે આપણે કોણમાપક લઈએ કોણમાપકનું આપણે વાય શિરોબિંદુ ઉપર એમને બરાબર ગોઠવશું અને આપણે સો અંશ દર્શાવવાના છે એટલા માટે આપણે અહીંયા આપણે સો અંશ જ્યાં થાય ત્યાં એક બિંદુ દર્શાવ્યું છે અને ત્યાંથી આપણે એક બીજા કિરણ વાયક્યુની રચના કરીએ આપણે વાય શિરોબિંદુમાંથી નીકળતા એક આપણે વાયક્યુ કિરણની રચના કરી અને ત્યાં ક્યુ દર્શાવવા માટે એનું આપણે શિરોબંધુ એ કિરણ પર દર્શાવશું અને એને આપણે નામ આપીશું ક્યુ એટલે આપણને વાયક્સ સાથે સો અંશ ખૂણો બનાવતું કિરણ વાયક્યુ આપણને મળ્યું છે હવે આપણે ત્યાં એમને ક્યુ નામ આપી દઈશું હવે આ ખૂણાનું આપણે માપ દર્શાવશું જે ખૂણો એક્સ વાય જેડ છે એને આપણે એ માપ આપણે દર્શાવવાનું છે એટલા માટે એક્સ વાય જેડ ઉપર પહેલાં આપણે ખૂણો બતાવશું એક્સ વાય જેડા પાસે આપણે ખૂણો બતાવશું અને ત્યાં આપણે એનું માપ છે જે આપણે એનું માપ લીધું છે એ માપ દર્શાવશું અહીંયા આપણે એનું જે માપ છે સો અંશ છે એ દર્શાવશું એટલે અહીં આપણને એક્સ વાય જેડ ખૂણો છે એ સો અંશનો મળ્યો હવે આપણને જે ત્રીજું શિરોબિંદુ મળ્યું એ શિરોબિંદુને આપણે અહીંયા દર્શાવશું અને એને નામ આપીશું જે આપણા ત્રિકોણનું ત્રીજો શિરોબિંદુ છે એને આપણે ઝેડ નામ આપ અહીંયા આપીશું એટલે તમે જોયું કે આપણને બે ખૂણા આપેલા હતા ખૂણો ઝેડ એક્સ વાય અંશ અને ખૂણો એક્સ વાય સો અંશ અને એની અંતર્ગત એક બાજુ એક્સ વાય આપેલી હતી જે છ સેન્ટીમીટર હતી આ બંનેની મદદથી આપણે એક ત્રિકોણની રચના કરી કે જે ખૂબ આખુંની શરત પ્રમાણેનું ત્રિકોણ બને